સુરેન્દ્રનગરમાં ઓબીસી અને એસસી એસટી એકતા મંચ દ્વારા ગૌચરની જમીન સહિતના મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ઓબીસી એસસી અને એસટી એકતા મંચ દ્વારા ગુજરાત રાજ્યમાં ગૌચરની જમીનો સુરક્ષિત કરવામાં આવે અને આવી જમીનો અદાણી એસઆર જેવા કંપનીઓ કે બિલ્ડરોને રાજકીય નેતાઓને આપવામાં નહીં આવે અને જે ગૌચરની જમીનો ઉદ્યોગો અને બિલ્ડરોને આપવામાં આવી જે જમીનનો કબજો ખાલી કરાવી માલધારી સમાજને આપવામાં આવી તેવી માંગણી માલધારી સમાજ કરી હતી. માલધારી સમાજે વધુમાં ગુજરાતના કચ્છ વિસ્તારમાં રાજ્ય સરકાર 10,000 એકરની ગૌચરની જમીન બાબા રામદેવને આપવાની તજવીજ કરી રહી છે તેનો પણ સખત વિરોધ કર્યો હતો. અમે તૈયાર છીએ, સરકાર અમને આ જમીન પરત આપે. અમે ગરીબ ખેડૂત યુવા બેરોજગાર ગુજરાત રાજ્યનો અને માલધારી સમાજ બધા ભેગા થઈને આ પ્રોપર્ટી અમે લેવા તૈયાર છીએ અને અમે આમાં રોજગાર પૂરી પાડીશું. એવું કહે છે કે 85% રોજગાર, તો ક્યાં ને કેટલી રોજગારી અદાણીએ પૂરી પાડી છે એનો આંકડો જાહેર કરે. અમે એ 85ની વાતો છે, ક્યાંય આપી નથી નોકરી. અમે 100% આપવા તૈયાર છીએ નોકરી યુવાનો માટે. અહીંયા ડેરી ઉદ્યોગ છે, લઘુ ઉદ્યોગ છે, એ નાખીશું અને આગળ આ બધા સમૂહને યુવાનોને રોજગાર મળે એના માટે અમે ધંધા રોજગાર માટે આ જગ્યા પરત માંગીએ છીએ.